નમસ્કાર, હાલ સમાચારમાં સમય થયો છે બુલેટિન સમાચારનું. જોઈએ આજના બુલેટિન સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ગણેશ નવરાત્રિ પર અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ગણેશ નવરાત્રિ પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણપતિના આશીર્વાદ નાના ભૂલકાઓને મળે અને શાળાએ જતી આવતી પેઢીમાં ધર્મ, અધ્યાત્મ અને પર્યાવરણ પ્રેમનું સિંચન કરવા માટે વિશેષ આયોજન રૂપે પાર્થિવ ગણેશ નિર્માણ અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 8 સ્થાનિક શાળાઓ જોડાઈ હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ સનાતન ધર્મની આધ્યાત્મિક ચેતનાનો ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમ હંમેશા સનાતન ધર્મના મૂળમાં રહ્યો છે, ત્યારે શાળાના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે તેઓ ઇકો ફ્રેન્ડલી પૂજન કરે તેના માટે ટ્રસ્ટ દ્વારા પ્રેરણાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વૃક્ષોના મીઠા છાંયામાં બાળકોને માટી, પાણી, કાર્ડબોર્ડ સહિતની તમામ વ્યવસ્થાઓ આપવામાં આવી હતી. શાળાઓના નાના બાળકો શુદ્ધ ભાવનાથી ભગવાન ગણપતિની સુંદર મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યા હતા. બાળકોને સોમનાથ મંદિરમાં સંકીર્તન ભવન માટે માટીના ગણેશનું કેળના પત્તાથી બનેલા પાત્ર અને પૂજા સામગ્રી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી શ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર બાળકોને ગણેશજીની પૂજા કરાવવામાં આવી હતી, જેમાં શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા. જોડિયા શહેર વેરાવળ અને પ્રભાસ પાટણની અંકુર સૌરભ શાળા, શિશુ મંદિર પ્રાથમિક શાળા, દિવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પ્રભાસ પાટણ કન્યા શાળા, શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ, પ્રભાસ પાટણ કુમાર શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ, સરસ્વતી પ્રાથમિક શાળા સહિત કુલ 8 શાળાઓના વિદ્યાર્થીઓ સોમનાથ ટ્રસ્ટના આ આયોજનમાં જોડાયા હતા. રાધનપુર ખાતે જળ ઝીલણી 11ને લઈને મોટા ઠાકોરવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતે આવેલા કૃષ્ણ ભગવાનના મંદિર ખાતેથી કૃષ્ણ ઠાકોર યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાની અંદર મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલા ઇતિહાસ વડપાસર તળાવ પાસે પહોંચી હતી, જેની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. જેની અંદર ટોટાણા ધામના સંત શ્રી દાસબાપુ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને ઠાકોર સમાજના ઉપપ્રમુખ શંકરભાઈ ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર, પૂર્વ ડેલિગેટ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભવ્ય શોભાયાત્રાની અંદર રાધનપુર નગરજનોનો મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. રાધનપુર પોલીસ દ્વારા શોભાયાત્રાની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી મન મૂકીને નાચ્યા હતા. ભાદરવી પૂનમનો મહામેળો સોળે કલાએ જામ્યો છે. અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, લાખોમાં ભક્તોના આગમનની અંબાજી વધુ સોહામણું બન્યું છે. વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપૂર ઉમટ્યા છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂર દૂરથી યાત્રાધામ કરીને અંબાજી આવતા માય ભક્તોમાં અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તા ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ પણ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રાંગણમાં ઘણા માય ભક્તો ગરબામાં જોડાઈ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માય ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા પદયાત્રિકો માટે માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માય ભક્તોના કપાળે કુમકુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સુખ સંતોષ રૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે. કલેક્ટર વરુણકુમાર બરણવાલ મેળાની પરિસ્થિતિ અને વિશેષ તો યાત્રિકોની સુવિધા ઉપર ઝીણવટભરી સતત કાળજી અને વોચ રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. લાખો યાત્રિકો અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઈને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સરાહનીય કરી રહ્યા છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઇનો છતાં કોઈને લાંબો સમય લાઇનમાં ઊભા રહેવું પડતું નથી. પ્રસાદ કેન્દ્રો પણ પૂરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી.
भादरवी पूनम महामेळा प्रसंगे अंबाजी में चालता पदयात्रा द्वारा जवानों खास महिमा छे। आद्यशक्ति माँ अंबा शक्ति स्वरूप होवाथी चालीने कष्ट वेठता अंबाजी जवाथी माताजी जल्दी प्रसन्न थाय छे तेवी पण मान्यता छे। आ उपरांत भादरवी महामेळा पछी आसु मास में नवरात्रि आवे छे। आथी नवरात्रि में पोतानी गामनी मांडवड़ी माथी रमवा पधारवा माताजी ने आमंत्रण आपवामां भक्तो चालता अंबाजी आवे छे। अंबाजी तीर्थस्थान बहु प्राचीन समय थी होवानो पुराणो अने धर्मग्रंथों में पण उल्लेख छे। सीताजी ने शोधता भगवान श्री राम अने लक्ष्मण पण माताजी ना स्थानके आव्या होवानो पुराणों में उल्लेख छे। श्रीकृष्णनो चोलकर्म पण अंबाजी में थयानी मान्यता छे। पांडवो पण वनवास दरमियान अंबाजी नजीक कोटेश्वर में रोकाया होवानुं कहेवाय छे। बहु प्राचीन अने पुराणा यात्राधाम अंबाजी विषे धर्मग्रंथों अने पुराणों में विस्तृत उल्लेख छे, तेमज घणी लोककथाओ पण मान्यताओ पण छे। એવું કહેવાય છે કે સદીઓ પહેલા ગબ્બર વિસ્તારમાં એક ગોવાળ ગાયો ચરાવવા જાય છે ત્યારે એક ગાય બહારથી આવી તેની ગાયોમાં સામેલ થઈ જતી અને સાંજે પાછી જતી રહેતી। એક દિવસ ગોવાળને વિચાર આવ્યો કે ગાયની ચરાઈ લેવા જવું છે। આથી તે ગાયની પાછળ પાછળ ચાલ્યો। ઘણું ચાલ્યા પછી એક વિશાળ મહેલ આવ્યો, તેમાં એક સ્ત્રી હિંચકા ઉપર ઝૂલતા હતા। તેમણે ગોવાળને ચરાઈ પેટી સૂપડું ભરીને જવા આપ્યા। વિશાળ ભવ્ય મહેલ અને તેમાં સોનાના હિંચકા ઉપર ઝૂલતી સ્વરૂપવાન દિવ્ય તેજસ્વી સ્ત્રીને જોઈને ચરાઈ વધારે મળશે તેવી ગોવાળને લાલચ થઈ હતી। તેણે સુપરું ભરીને આપેલા જવ તો લઈ લીધા, પણ રસ્તામાં તેણે ગુસ્સામાં પોટલામાં બાંધેલા જવ ફેંકી દીધા। ગોવાળે ઘેર આવીને તેની પત્નીને વાત કરી અને જોયું તો કપડામાં જવ બાંધ્યા હતા, તેમાં 2-3 હીરા ચોટેલા હતા। ગોવાળને તેની ભૂલનું ભાન થયું। પછી ગોવાળ અને તેની પત્નીએ મહેલને શોધવા નીકળ્યા। ઘણા દિવસો સુધી તેઓ રખડ્યા, પણ ક્યાંય મહેલ કે એ જગ્યા ન મળી। થાકેલા ગોવાળ પતિ પત્ની ડુંગરામાં રડવા લાગ્યા અને કહ્યું કે હે માં, અમને દર્શન આપો। ત્યારે માતાજીએ પ્રગટ થઈ દર્શન આપ્યાની પણ માન્યતા છે। આજે પણ ગબ્બરમાં ગવાય છે કે માએ સુપડું ભરીને જવ આલ્યા। માતાજીનું મૂળ પ્રાગટ્ય ગબ્બર હોવાની માન્યતા છે। અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો નિયમિત ગબ્બર દર્શન કરવા જાય છે। તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર ખાતે માતાજીના તમામ સ્વરૂપો સમાન 51 શક્તિપીઠોના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। શક્તિપીઠોના અસલ મંદિરો જેવા જ મંદિરો ગબ્બર પરિક્રમા પથ પર બનાવાયા છે, તેમજ અસલ મંદિરોમાં જેવી પૂજા થાય છે તેવી જ પૂજા પણ અહીં થાય છે। સામાન્ય રીતે કોઈ માણસને તેના જીવનમાં તમામ શક્તિપીઠોના દર્શન થાય તે કામ બહુ જ કપરું હોય છે, કારણ કે દેશ વિદેશમાં આવેલા તમામ શક્તિપીઠોના દર્શન કરવાનું દરેક માટે શક્ય નથી। પરંતુ અંબાજી ખાતે 51 શક્તિપીઠોના મંદિરનું નિર્માણ થતાં આદ્યશક્તિ અંબાજીધામના દર્શને આવનારા લોકો લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થાય છે। અંબાજી દેવથાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ઉપર અને શક્તિપીઠોમાં તમામ સ્થળોએ સારી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। અંબાજી ગબ્બર ખાતે રૂપિયા 13.35 કરોડના ખર્ચે નિર્મિત સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરવામાં આવતા મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલ સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વધુ સમાચાર વિરામ બાદ। આંડો કોફી નેક્સ્ટ। હા ભાઈ, તુમ ક્યા લાયો? ચૂપચાપ સારા પૈસા ઇસ બેગ મેં ભર દો। પીટી અકાઉન્ટ નંબર લખો। સિક્યોરિટી જી મેડમ, બજરંગી બજરંગી ફિસલ ગઈ જુબાન, સેન્ટર ફ્રેશ ખાઓ, જુબાન પે લગામ લગાઓ। દિલીપ જી, જબ મેને ઇસકી કમ્પ્લેન્ટ કરને કે લિયે આપકા નંબર માંગા તો કહેતા હૈ નહીં દૂંગા। પાપા, મેને જબ ઇનકા નંબર માંગા થા તો ઇનોને ભી મુજે નહીં દિયા થા, ઉલ્ટા ક્લાસ કે બહાર કર દિયા થા, ફિર મેં આપકા નંબર ક્યું દું ભલા। પેકેટ ખોલે મસ્તી બોલે સ્વાદ કા સરતાજ અવધ નમકીન। શર્મા કી દુલ્હન જો બ્યાહ કે આઈ, સંગ ટુ સીટર સોફા લે આઈ,
पड़ गओ नाम शर्मा इनका सोफा हाय रे शर्मा इनका सोफा शर्मा इन बहिन का ब्याह कराइन सोफा पे नवा कपड़ा चढ़ाइन बन गओ वो मिसरा इनका सोफा हाय रे मिसरा इनका सोफा लड़का कलेक्टर बने लू सोफा पे रख जीन चमड़ा चढ़े लू बन गो कलेक्ट्राइन का सोफा हाय रे कलेक्ट्राइन का सोफा कलेक्टर की बिटिया लव मैरिज करेली सोफा पे बंगाली किरमिट चढ़ेली बन गो वो बंगालन का सोफा हाय रे बंगालन का सोफा का होने को आओ देखी गंगा हाँ पार की शादी देखी देश के बाहर की शादी अब कोई ब्याह कराए या ना कराए हाय पर सोफा बनाए तो दिल से बनाए वेलकम बैक टू समाचार में आगळ वधीए तो विश्व हिंदू परिषद गुजरात बजरंग दल शौर्य यात्रा बनासकांठाना पश्चिमी आवेला नळेश्वरी धाम खाती थी 23 सप्टेम्बर थी शुरू थई 5 ऑक्टोबर ना दिवसे अंबाजी पहोंचरे त्यारे दियोदर नगरे शौर्य यात्रा आवी पहोंचता हिंदू वाहिनी ना लोको द्वारा दियोदर आजाद चौक खाते यात्रानु भव्य स्वागत करवामां आव्युं हतुं विश्वमां भारत सौथी वधारे युवानोनो देश बन्यो छे त्यारे आजनो हिंदू युवान आपणा राष्ट्रनो शक्तिनो केन्द्र छे શ્રી રામ જન્મભૂમિમાં મુક્તિ આંદોલનના ગર્ભવતી વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગ દળનો 8 ઓક્ટોબર 1984માં ઉદય થયો હતો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના 60 એટલે કે પુષ્ટિ પરથી સંતાનોના આહવાન ઉપર બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન સમગ્ર ભારત દેશમાં થયું છે ત્યારે 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2023 સુધીમાં ભારતભરમાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમે બેઠેલા નળેશ્વરી ધામ ખાતેથી અંબાજીધામ સુધી આ યાત્રા પૂર્ણ થશે ત્યારે આ શૌર્ય યાત્રાનું દિયોદર નગરના વેપારીઓ હિન્દુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનો શુભારંભ 23/9/2023 થી 8/10/2023ના દિવસે પ્રાંત વિભાગ જિલ્લા પ્રખંડ યાત્રા કરશે અને અમદાવાદ કર્ણાવતી ખાતે એનું સમાપન થશે આ યાત્રાનો ઉદ્દેશ્ય તત્કાલીન સમયમાં 1992માં બાબરી ધ્વંસ કરીને ગીતા જયંતીના દિવસે બજરંગ દળે દેશનું શૌર્ય જાગૃત કર્યું હતું તે દિવસને આપણે શૌર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ આજે દિયોદર ખાતે શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા દિયોદરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો લોકોએ આ શૌર્ય યાત્રાનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું હતું જય જય શ્રી રામના નારા સાથે દિયોદર હિન્દુ બહેનો દ્વારા રથમાં આરૂઢ શ્રી રામ સીતાના આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે દિયોદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને શૌર્ય જાગરણ યાત્રાના બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિન્દુ યુવાનોમાં આપણા પૂર્વજો પ્રત્યે ગૌરવનો ભાવ જાગૃત કરવાનો અમર બલિદાનોના જીવનચરિત્રમાંથી પ્રેરણા લઈ દેશ માટે જીવવું એક સંકલ્પ લેવો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા જાગૃત થાય અને વૈજ્ઞાનિક મહત્વની સમજ થાય તેના માટેનો છે આપણે સૌ હિન્દુ એક છીએ અર્થાત સામાજિક સમરસતા માટે સંકલ્પ થાય વ્યસનોથી દૂર થઈએ વ્યસનોથી દેશભક્તિ માટે અને સમાજ માટે અને સમાજ માટે વડશાળી હિન્દુ યુવાનોની આજે આવશ્યકતા છે આ મહત્વને સમજે તે માટેનો ઉદ્દેશ્ય છે સ્વાવલંબી આત્મનિર્ભર સ્વાભિમાની રાષ્ટ્રભક્ત હિન્દુ યુવા રાષ્ટ્ર માટે ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટે પ્રતિબદ્ધ થાય તે માટેનો આવો ઉદ્દેશ્ય છે ત્યારે ભારત માતાના આહવાનને સ્વીકારીને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ હતી બેંગ્લોરના જેપીનગરમાં આવેલા અનોખા ગણપતિની સ્થાપના 2.5 કરોડની નોટ અને સિક્કાથી મંદિરનો કર્યો છે શણગાર બેંગ્લોરના જેપીનગરમાં આવેલા સત્ય ગણપતિ મંદિરની સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ટ્રસ્ટીએ જણાવ્યું છે કે મંદિર તથા તેની આજુબાજુ સીસીટીવી સર્વેલન્સ લગાવવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે મંદિર હંમેશા ભીડ રહે છે અને દૂર દૂરથી લોકો આ કારીગરી માટે જોવા માટે આવી રહ્યા છે ગણેશ ચતુર્થીનો તહેવાર આજે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે દરેક જગ્યાએ ગણપતિ બપ્પાના પંડાલ સજાવવામાં આવ્યા છે અને શાનદાર મૂર્તિઓ સ્થાપિત કરી છે આવો જ એક પંડાલ બન્યો છે બેંગ્લોરના શ્રી સત્ય ગણપતિ મંદિરમાં જ્યાં ભક્તોએ સિક્કા અને નોટોથી બપ્પાનો પંડાલ સજાવ્યો છે એ પણ લાખ કે 2 લાખ નહીં પરંતુ પૂરા 2.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે
તેની ડિઝાઇન જોનારા સૌ કોઈની આંખો પહોળી થઈ જાય છે. ભક્તોએ ન ફક્ત ગણેશજીનો પંડાલ પૈસાથી સજાવ્યો છે, પણ તેમાં દેશભક્તિ પણ ઝલકી રહી છે. આ પંડાલને હાલમાં ચાંદીની જમીન પર લેન્ડ થનારા લેન્ડર અને ચંદ્રયાનની તસવીરોથી પણ સજાવ્યો છે. ન્યૂઝ એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંડાલમાં ઢગલાબંધ સિક્કાનો ઉપયોગ કરીને ભારતનો નકશો બનાવાયો છે. મૂર્તિ પર પણ સિક્કાથી કારીગરી કરવામાં આવી છે અને પંડાલમાં ભારતની અંતરિક્ષમાં પ્રાપ્ત કરેલી સફળતાનો નજારો દેખાયો છે. દરેક મૂલ્યની કરન્સીનો ઉપયોગ મંદિરની ટ્રસ્ટીનું કહેવું છે કે આ બધું શ્રી સત્ય ગણપતિ શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી મેનેજ કરવામાં આવી રહ્યું છે. પંડાલ અને બપ્પાની મૂર્તિ સજાવવા માટે 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ઉપરાંત 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કુલ કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા થાય છે. સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત બેંગ્લોરના જેપીનગરમાં આવેલા સત્ય ગણપતિ મંદિરની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટીએ જણાવ્યું છે કે મંદિર તથા તેની આજુબાજુ સીસીટીવી સર્વેલન્સ લગાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ સાથે સુરક્ષાકર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિરમાં હંમેશા ભીડ રહે છે અને દૂર દૂરથી લોકો આ કારીગરી જોવા માટે આવી રહ્યા છે. 150 લોકોએ એક મહિના કરતાં પણ વધારે સમયથી મહેનત કરી છે. આ અજાયબી તૈયાર કરવામાં ફક્ત પૈસા જ નહીં પણ સમય અને મહેનત પણ ખૂબ જ લાગી છે. ટ્રસ્ટીએ જણાવ્યું છે કે લગભગ 150 લોકોની આ કારીગરોએ એક મહિનાથી પણ વધારે સમય લગાવીને આ પંડાલ અને મૂર્તિ તૈયાર કરી છે. પંડાલમાં ભગવાન ગણેશની મૂર્તિ ઉપરાંત જય કર્ણાટક, નેશન ફર્સ્ટ, વિક્રમ લેન્ડર, ચંદ્રયાન અને જય જવાન જય કિસાન જેવા સ્લોગન દર્શાવતી તસવીરોનો પણ ઉપયોગ કર્યો છે. એટલે કે શ્રદ્ધા સાથે દેશભક્તિનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો છે. હાલ માટે આટલા સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.